આ છે મારી કચ્છ સિરીઝનો બીજો પાર્ટ. તો હું નીકળી ગયો તો એક એવી જર્ની ઉપર જે બિલકુલ અનપ્લાનેડ હતી. આ જર્ની ચાલુ કરતાં પહેલાં મને ખબર નહોતી મારી જર્ની કેવી રહેવાની છે, પણ એટલી ખબર હતી કે જે જગ્યા ઉપર હું જવાનો છું તે બહુ ખૂબસૂરત છે. તો આજના વિડીયોમાં આપણે કવર કરીશું એક એવી જગ્યા જે કચ્છની એટલે કે ધોળાવીરાની અત્યારે ટુરિસ્ટને એટ્રેક્ટ કરતી જગ્યા છે, જે આવેલી છે અમરાપર ગામથી 3 કિલોમીટર અંદર. અને આજનું જે આપણે ડેસ્ટિનેશન છે એ છે ધોળાવીરા અને ઘણું બધું. તો અત્યારે આપણે છીએ રાપરના બસ સ્ટેન્ડ અને આ ભાઈ સાથે વાત કરી આપણે. અહીંયા ધોળાવીરા જવા માટે લોકલી ટ્રાવેલિંગ બહુ ઓછું છે, એટલે હું તો એમ કહું છું કે પ્રિપરેશન તો એવી જ રાખજો કે પોતાનું વાહન અથવા તો પ્રાઇવેટ વ્હીકલ લઈને જાઓ, કેમ કે અહીંયા ટાઈમિંગ ઉપર બસ ચાલે છે. એટલે તમે હું તો કહું બસીસમાં ને લોકલ ટ્રાવેલિંગ ના યુઝ કરો તો સારું, બેટર રહેશે તમારા માટે. ના આવો તો તમે ડાયરેક્ટ તમારું વ્હીકલ પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો તો સારું રહેશે. મને પહેલાંથી જ ખ્યાલ હતો કે અહીંયા ધોળાવીરા જવા માટે પ્રાઇવેટ વ્હીકલ મતલબ કે લોકલ ટ્રાન્સપોર્ટેશન બહુ ઓછું છે. તો તમે આ ખાસ વાત ધ્યાન રાખજો કે તમે ધોળાવીરા જાઓ ને ત્યારે તો પ્રાઇવેટ વ્હીકલ લઈને જજો. ધોળાવીરા જવા માટે છેલ્લો પેટ્રોલ નહીં આને પછી આવશે પેટ્રોલ છેલ્લો જો આને પછી આવશે જ નહીં પેટ્રોલ પંપ આમ પેટ્રોલ મળી જશે દુકાનોમાં ભાઈ બ્લેકમાં મળશે એટલે આમ પહોંચી જાઓ પંપે સમજી ગયા 50 200 ના એ તો આ પુલ છે વાંધો નહીં પુલ હોય એટલે કાંઈ વાંધો ના. તો અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યો છે, હજી આપણે અમરાપર પણ નથી પહોંચ્યા. 1:30માં હજી 8 મિનિટની વાર છે અને ગોપ્રોની બેટરી થઈ ગઈ પૂરી. તો રસ્તામાં આપણે ઊભા હતા, બ્યુટિફુલ નજારો યાર, ગોપ્રો ચાર્જિંગમાં રાખી દીધો છે અને બહુ ઓછું લોકલ ટ્રાવેલિંગ તમને જોવા મળશે. બહુ રેર કે છે ઓછું સાવ કહે ને તો બહુ ઓછું ટ્રાવેલિંગ છે લોકલ છે જ ટ્રાવેલિંગ, કેમ કે અહીંથી હું 10 થી 15 મિનિટ ત્યાં ઊભો હતો. 15 મિનિટ ઊભો રહી, 15 મિનિટમાં ખાલી 2 થી 3 ગાડી નીકળી બસ. જઈએ પાછા રસ્તા ઉપર એડવેન્ચર કરીએ. કેનોન પોઈન્ટ પહોંચવા માટે તમારે જ્યારે તમે ધોળાવીરા માટે નીકળશો ત્યારે ધોળાવીરાથી 40 કિલોમીટર પહેલાં એક અમરાપર કરીને નાનકડું ગામ આવશે. તેની પહેલાં એક નાનકડો પાવર હાઉસ આવશે, ત્યાંથી તેનો ઓફ રોડનો રસ્તો નીકળે છે. ત્યાંથી લગભગ તમે 3 કિલોમીટર ઓફ રોડ કરી અને તમે તમારી ડેસ્ટિનેશન એટલે કે કેનોન પોઈન્ટ પહોંચી શકો છો. તમે મારી એક્સાઇટમેન્ટ તો જોઈ જ શકો છો કે ત્યાં પહોંચતા પહેલાં. આ રસ્તા ઉપર ગાડી મારી આમ 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 થાય છે, કેમ કે બિલકુલ ધૂળ તમે જોઈ શકો છો રહેતી. નજર હટી, દુર્ઘટના ઘટી, પીછે સે મેરા વ્હીલ એસે એસે હો રહા હૈ, નાચ રહા હૈ, નાચ રહા હૈ, ઓ યે આઈ ડીડ ઇટ. જ્યારે હું કેનોન પોઈન્ટ પર પહોંચ્યો, જ્યારે ફર્સ્ટ ટાઈમ જોયો ત્યારે મારા એક્સપ્રેશન્સ કંઈક આવા હતા. ઓ સાહેબ, ઇનક્રેડિબલ. લુક એટ ધેટ, ઓ માય ગોડ. This is a beauty of Kutch. તો આ છે કચ્છની બ્યુટી. આ સામે તમને દેખાય છે એ છે કાદીર પોર્ટ અને આપણે એને કેનોન પોઈન્ટ પણ કહીએ છીએ. તો આ છે કચ્છની બ્યુટી એટલે કે કેનોન પોઈન્ટ. હું તમને આનું લોકેશન છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તમારે ખોટું વાંથી વાં ને વાંથી વાં જવું ન પડે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં જઈ અને ચેકઆઉટ કરી લેજો તો તમને ખ્યાલ આવી જશે અહીંયા આવો છો તો.
તમને ફટાફટ મળી જશે. અને બીજું યાર, અહીંયા આવો છો ને તો પ્લીઝ યાર કચરો ના કરતા, કેમ કે જેવું કુદરતે બનાવેલું છે ને એવું એને છોડી દેજો. અહીંયા આવી અને તમે તમારું એન્જોયમેન્ટ કે ફોટો સેશન કરી અને જઈ શકો છો. કે જે તમને હું બતાવું, આ છે આપણું મેઇન કેનોન પોઈન્ટ, જ્યાં પથ્થર આવેલો છે ત્યાં. અને નીચે તમે જુઓ તો તમને પ્લાસ્ટિકની બોટલિંગ એ જ દેખાશે. તો મારી આ રિક્વેસ્ટ છે તમને કે તમે અહીંયા આવો છો ને તો પ્લીઝ યાર તમે જે કચરો લઈ આવો છો ને સાથે એ પાછો નીચે લઈ જાજો અને ડસ્ટબિનમાં અથવા તો ડિસ્ટ્રોય થઈ જાય એવી જગ્યાએ નાખજો. આ નાખી અને કુદરતની બ્યુટીને ખરાબ કરવાનો આપણે મનુષ્યને અધિકાર નથી. તો બસ આ તો આપણો કેનોન પોઈન્ટ અથવા તો આપણે પીક પોઈન્ટ કહીએ તો બી ચાલે. તો આજે તો બસ આજનું અત્યારનું લોકેશન. હવે નીકળી આપણે આગળના નેક્સ્ટ લોકેશન પર. નાનું લોકેશન હું તમને આપી જઈ અને ચેકઆઉટ કરી લેજો. ફાઇનલી વી આર ઇન ધોલાવીરા. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ધોલાવીરા અને અત્યારે ટાઈમ થયો છે 3:30, 3:30 વાગી ગયા. ટાઈમ વધારે હોય ગયો તો અહીંથી જઈશું ધોલાવીરા સ્પોટ 2 કિલોમીટર. તો આપણે જઈએ ધોલાવીરા. This is a Dholavira. 1.5 kmi 2 km in. તો હા ભાઈ, તો તમને એમ થતું હશે કે આ ભાઈ તો પહોંચી ગયા હતા કે ધોલાવીરા, તો અચાનક જ ભાઈ ક્યાં પહોંચી ગયા. તો ભાઈનું કંઈક એવું કે ધોલાવીરા જ્યાં આપણી સાઈટ છે, ધોલાવીરા સિટી જ્યાં આપણે કે હડપ્પા સંસ્કૃતિ અથવા તો મોહેંજોદડો સંસ્કૃતિ જે આપણે જે કહી ત્યાં હું પહોંચ્યો, તો એમ કીધું કે સાઈટ બંધ છે. એ સાંભળી એમ કીધું કે સાઈડ બંધ છે. હવે એ સાંભળી અને મારો મૂડ, કેમ કે અહીંયાથી 350 કિલોમીટર ઓલરેડી બાઇક ચલાવી અને અહીંયાથી કે ભાઈ સાઈડ અત્યારે બંધ છે 1 મહિનો થયા કોરોનાના કારણે. પછી મેં કીધું પછી તો કંઈ મગજ કામ નથી કર્યું થોડીક વાર. તો પછી કર્યું કંઈક એવું કે ધોળાવીરા જ્યાં સાઈડ છે ત્યાંથી આગળ પહેલાં ધોળાવીરા ગામ આવે છે. તો ધોળાવીરા ગામમાં આવીને મેં એક આપે જે આ હોમસ્ટે રાખ્યો છે, હોમસ્ટે શું છે એ તમને હું આગળ કહું છું. એ કાકાને વાત કરીને હું, કાકા હું જામનગરથી આવું છું, વેક્સિનેશન મેં ઓલરેડી લીધેલી છે. એટલે કાકાએ કીધું કે જો અત્યારે પ્રોબ્લેમ ચાલે છે કોરોના પણ, એટલા માટે કોઈને હોમસ્ટે અત્યારે આપતા નથી. પછી કાકાને વાત કરી, કેમ કે હોટલ અને રિસોર્ટ ઓલરેડી અત્યારે બધું બંધ છે તો અત્યારે ઇમ્પોસિબલ હતું, મારે પાછું જ જવું પડત. બટ પછી કાકાને કીધું, કાકા મારે આટલી બાઈક ઓલરેડી ચલાવી છે અને મારે આટલી ચલાવવી પડશે, તો હું રાતે નહીં પૂછી શકું કેમ કે હું રાતે બાઇક નથી ચલાવતો. પછી થયું ભાઈ કાકાને વાત કરી મેં આવી ત્યારે, પછી કાકાએ કીધું કાંઈ વાંધો નહીં તો તમે અમારા ઘરે રોકાઈ જાઓ. એટલે એનો હોમસ્ટે શું છે કે એના ઘરે જેમ કે આ એક્સ્ટ્રા બેડ છે, રૂમ છે, તો એને શું કરે કે એમાં એસી વગેરે કે એટેચ બાથરૂમ હોય તો એને રેન્ટ ઉપર, એટલે કે ભાડે કોઈ ગેસ્ટ આવે એને આપી દે. તો એ ઓબ્વિયસલી ઘર કોઈનું હોય એમાં એ હોમસ્ટે કહેવાય, કોઈના ઘરમાં જે બેડ આપે એને. તો મસ્ત એસીવાળો રૂમ છે, સારું છે, 3 ટાઈમ જમવાનું ઘરને ગયું છે, દૂધ નહીં કર 3 ટાઈમ જમવાનું. ને કાકા હિસ્ટ્રીમાં એ તો હું તમને કાલે જ કહીશ, કેમ કે કાકા હિસ્ટ્રીમાં બહુ માસ્ટર છે, એને ધોલાવીરાની એક એક વસ્તુની ખબર છે. સાહેબ કાલ કાકા સાથે બી ચાલે અને એમ કીધું કે મ્યુઝિયમ બંધ છે કે કંઈ વાંધો નહીં, કંઈક આપણે અરેન્જ કરીશું. કાલે શું અરેન્જ થાય એ તો આપણે કાલે જ ખબર પડશે. અને અત્યારે આપણે જશું ફોજિયલ પાર્ક, ધોળાવીરાનું ખાસ જગ્યા છે, પાર્ક બનાવેલું છે, હું જાઉં છું ફર્સ્ટ ટાઈમ. અને BSF કેમ્પ છે અહીંયા. મને એક એ ડાઉટ છે કે BSF કેમ્પમાં રેકોર્ડ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કેમ કે આપણી દેશની સિક્યુરિટીનો સવાલ છે. એટલે થોડોક
સમજી ગયા ને. જોઈ હવે અહીંયા જો પરમિશન મળશે તો રેકોર્ડ કરીશું, નકર કંઈ વાંધો નહીં. હા, ફોઝિલ પાર્કનો તમને રેકોર્ડ જરૂર બતાવશું. વુડન પાર્ક છે, ઘણું બધું છે જોવાનું. એ હજી તો ફર્સ્ટ ડે જ છે, કેટલા દિવસનો પ્લાન છે કાંઈ ડાઉટ નથી, ક્યાંય ખબર નથી. જ્યારે હું ઘરેથી નીકળ્યો કેટલા વાગે, સપોઝ સમજો ને કે હું ઘરેથી, એટલે અનપ્લાન જ પૂરી, મતલબ અનપ્લાન જ રાઈડ હતી પૂરી. કાંઈ પ્લાનિંગ, કોઈ રાઈડનો પ્રોપર પ્લાન કંઈ હતો જ નહીં કે અહીંથી આ હું જવાનો છું, આ વસ્તુ કરવાનો છું. ઘરેથી નીકળ્યો તો મને એ બી નહોતી ખબર કે આજની રાત મારી કેમાં જવાની છે, ટેન્ટમાં જવાની છે, હોટેલમાં જવાની છે, આઈ ડોન્ટ નો. જમવાનું ક્યાંથી આવવાનું છે, આઈ ડોન્ટ નો. જોકે હું મારા જુગાડથી હાલતો હતો, બધું સાથે લીધેલું જ હતું, કાચી સામગ્રી સાથે લીધેલી જ હતી બધી. જો કાંઈ ન થત તો કાકાએ કદાચ એમ કીધું હતું કે આપણા ખાલી જ છે મોટું ફર્યું, તો અહીંયા તમારે ટેન્ટ લગાવવો તો કંઈ બી વાંધો નહીં, તો મારે કાંઈ ચાર્જીસ હોતો નથી. હોટલ રૂમ રાખો તો ચાર્જીસ ઓબ્વિયસલી, કોઈના ઘરમાં તમે રહ્યું એને સે ચા વાપરો અને જમવા તમને દે તો ચાર્જીસ તો ઓલરેડી તમારે આપવો જ પડે. આપણા ઘરમાં રહીએ તો આપણે ખર્ચ તો લાગતો જ હોય, તો એ તો આપવો જ પડે ઓબ્વિયસલી, એ તો કંઈ ડાઉટ નથી. પછી એટલે મેં કીધું ઓલરેડી આટલું ટ્રાવેલિંગ કરી લીધું છે, જોકે થાકણું એટલું નથી, પણ ઓલું શું કે તમને જે વાંચીને જે મારું મૂડ હતું ને એ તૂટી ગયું, એટલે એમ કીધું ને બંધ છે. એટલે કાકાએ તો કીધું કે જુગાડ કંઈક કરી દઈશ તને, એટલે કદાચ મેં બી જોવા મળી જાય ધોળાવીરા, અને હિસ્ટ્રી થોડીક તમને બી ચખાડી ધોળાવીરાની, કદાચ તમને પણ ઇન્ટરેસ્ટ લાગે ને તમે પણ અહીંયા આવો. કે હાલમાં ના આવતા કેમ કે બંધ છે, એટલે હું તમને સજેસ્ટ નહીં કરું કે હાલમાં આવો તો પૂરેપૂરી શું કહેવાય કે ઇન્ફોર્મેશન લઈને આવજો. હું તમને કાકાના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેને તમે કોન્ટેક્ટ કરીને ખુલ્લું છે બંધ છે શું છે વગેરે તો આવજો. તો બસ આ જ હતું, અને હવે આપણે જઈશું ફોઝિલ પાર્ક સનસેટ જોવા. જે છે બ્યુટીફુલ નજારો છે સનસેટનો, એનો મને કાકાએ ફોટો દેખાડ્યા, સનસેટ એટલા મસ્ત મસ્ત ફોટો આવે છે, અને એટલી મસ્ત જગ્યા છે. ઓસમ સેલ્ફી લીધો. તો બસ, તો મળીશું આપણે તમને ફોઝિલ પાર્ક ધોળાવીરા. જેને નથી જોયું ગૂગલમાં સર્ચ કરીને જરૂર જોજો મેપમાં ફોઝિલ પાર્ક ધોળાવીરા. ઓફ રોડિંગ આવતી હોય તો ફૂલ મોજ આવવાની છે ઓફ રોડિંગમાં. સનસેટ વાંચી આપણે જોઈ લઈશું ઉપરથી. આજે વેજીટેરિયન ડાયનોસોર, તમને ખ્યાલ જ હશે. આ છે કંઈક આપણું એનું ફોઝિલ પાર્ક. રસ્તો છે ને બહુ ડેન્જર છે અહીંનો, એડવેન્ચરમાં જ આપણે ખૂબ મજા આવે, એડવેન્ચર ભરો રસ્તો છે ફોઝિલ પાર્કમાં. તમને હું કહી દઉં તો ફોઝિલ પાર્કમાં એવું છે કે 5000 વર્ષ જૂના જે આપણે ઝાડવા કપાઈ ગયા હોય ને એના અવશેષ છે. 5000 વર્ષ જૂનું ઝાડવું, એટલે આપણે શ્રી કૃષ્ણ કાઢ્યો એ ટાઈમનું ઝાડવું જોવું, એટલે એક મોટી વાત. તમે જોયું હશે 2000 વર્ષ જૂનું જોયું હશે કદાચ, પણ આ છે 5000 વર્ષ જૂનું. બતાવો એમને, અમે આવ્યા ત્યારે આટલું બધું કંઈક ડેવલપિંગ નહોતું, કે પછી કદાચ આ લોકોએ ડેવલપિંગ થી પછી આ લોકોએ ઘણું ડેવલપિંગ કર્યું છે, કેમકે ત્યારે આટલું બધું ડેવલપિંગ નહોતું. આ કાંઈ હતું જ નહીં ત્યારે, આ ગેટ છે કે આ કાંઈ હતું જ નહીં. આ સિક્યોર બિગાડ્યું હોય છે, કંઈ અત્યારે કોઈ છે નહીં. તો તમને હું ઝાડ બતાવું છું, પછી ઝાડ તમે જોશો એ લગભગ 5000 વર્ષ જૂનું છે. આ ઝાડ છે જે તમે મારી પાછળ જુઓ છો, ફોઝિલ પાર્કનું જૂનામાં જૂનું, એટલે કે 5000 વર્ષ જૂનું ઝાડ છે. તમને દેખાતું હોય પાછળથી જે આ લાકડું ફસાયેલું છે, લાકડું છે, પણ માણસો જુઓ આ તોડી અને આડવા જાય,
શું મતલબ છે યાર રડવાનો એ રીતે જે છે એ બરાબર છે જોઈ લ્યો ને આગળ દેખાય છે હા લાકડું છે તો પછી અહીંયા જઈને અડીને મતલબ શું છે હા જો હું આ બેવડી જારી વાડીને અંદર ઘણા બધા છે આમ ઘણી બધી બાઉન્ડ્રીઝ બનાવેલી છે મતલબ જ્યાં જ્યાં બાઉન્ડ્રીઝ બનાવેલી છે ત્યાં આવી રીતે ફોસિલ પાર્ક 5000 વર્ષના ચાળવા છે છે ભાઈ ગલ્ફ પછીની ખૂબસૂરતી મને એ નથી ખબર પડતી યાર આ બધા પથ્થર આવી રીતે કેમ પડ્યા છે શું કરતા કેવડા કેવડા પથ્થર છે આ તો હું નોટિસ જ નથી કરતો આવડા આવડા પથ્થર અહીંયા આવ્યા કેમ હશે લુક એટ ધેટ સાઈઝ તો જોવો તમે ગેટ ધેટ જમ્બો સાઈઝ આ ઉડીને તો આવ્યો ને એવું કંઈક બહાર બહાર તૂટ્યું હશે કંઈક એવું થયું હશે ત્યારે જ એવું હશે જોકે મને આ ખ્યાલ નહોતો આ તમે અચાનક જ જોયું ભાઈ આવડો મોટા પથ્થર અહીંયા કેવી રીતે પહોંચ્યા હશે કોક સાવન મહારાજ હોય તો કોમેન્ટમાં લખજો સાઈઝ તો જોવો જસ્ટ કેટલું કઈ છે યાર ઇન્ક્રેડિબલ દુનિયા બહુ સુંદર છે જો કેવું કરે છે ઉપર એ સનસેટ કેવો મસ્ત કરે છે બે માણા હું કોમલાવત તો કરો છો અહીંથી બેઠા બેઠા સનસેટ સનસેટ જ ને તો આ તું ફોઝિયલ પાર્ક ફોઝિયલ પાર્કને ટાઈમ આવી ગયો હવે છે ઓફ રોડિંગ ટાઈમ આ છે આપણો કઈક સનસેટ પોઈન્ટ યાર ઓસમ કચ્છ બ્યુટીફુલ સનસેટ સાથે જ મારો એટલે કે ધોલાવીરા સિરીઝનો બીજો પાર્ટ અને ધોલાવીરાનો એક દિવસ પૂર્ણ થયો